सब्सक्राइब करो तरुणा दर्जी चैनल ने अने बेल आइकन दबावो नवी रेसिपी सौथी पहला मेळवा माटे। हेलो दोस्तों, मारू नाम छे तरुणा दर्जी। मारी चैनल मा आप सबनु स्वागत छे। आज हूँ तमने शेर करवा जई रही छू दलिया खिचड़ी, जे घऊना फाड़ामांथी बने छे, जे आपणी रेग्युलर खिचड़ी करता खूब स्वादिष्ट अने पौष्टिक होय छे। आमा प्रोटीन अने फाइबर खूब ज भरपूर प्रमाण में होय छे। आ खिचड़ी नानाथी लईने मोटा बधाने भावे एवी होय छे। तो वीडियो ने आखी जुओ जेथी कोई वस्तु मिस न थाय। अने रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक करवानु भूलता नहीं। तो चालो पहला आपणे दलिया खिचड़ी माटेनी सामग्री जोई लईए। तो अहींया मैं अर्धा कप उपर घऊना फाड़ा लीधा छे। तमने आ फाड़ा कोईपण करियाणानी दुकानथी सहेलाईथी मळी जशे। पछी अर्धो कप मगनी मोगर दाळ लईशुं। तमे फोतरावाळी मगनी दाळ पण लई शको छो। पछी एक चमची जेटली आदु लसणनी पेस्ट, 15-20 मीठा लीमडाना पान, ઝીણા સમારેલા 3 લીલા મરચા, એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ જેને મેં આ રીતે સમારી લીધું છે, પછી એક સમારેલું બટાકું, એક સમારેલી ડુંગળી અને એક સમારેલું ટામેટું લઈશું। તમે બીજા શાકભાજી પણ લઈ શકો છો, જેમ કે વટાણા, કોબીજ, ફ્લાવર। તો ચાલો હવે દલિયા ખીચડી બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં આપણે ઘઉંના ફાડાને એક કડાઈમાં નાખીશું અને ધીમા ગેસ ઉપર શેકી લઈશું। આને વધારે નહીં, 2-3 મિનિટ સુધી શેકીશું। હવે 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઘઉંના ફાડા પણ શેકાઈ ગયા છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મગની મોગર દાળને એક વાસણમાં નાખી પાણીથી 2-3 વાર ધોઈ નાખીશું। હવે મગની દાળ ધોવાઈ ગઈ છે તો તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને શેકેલા ઘઉંના ફાડાને પણ આમાં ઉમેરી દઈશું અને આને 5-10 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી દાળ અને ઘઉંના ફાડા સારી રીતે પલળી જાય। હવે આ પલળે ત્યાં સુધીમાં આપણે કુકર ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈએ। પછી તેમાં 2 ચમચી જેટલું ઘી નાખી દઈશું। આ ખીચડી ઘીમાં બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। હવે ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે 1/2 ચમચી જેટલી રાઈ નાખી દઈશું, પછી 1/2 ચમચી જેટલું જીરું નાખી દઈશું। હવે જીરું રાઈ તતડવા લાગ્યું છે તો તેમાં આપણે 2 લાલ સૂકા મરચાં નાખી દઈશું, પછી તેમાં 3-4 લવિંગ અને 2 તજના ટુકડા નાખી દઈશું, પછી લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, મીઠા લીમડાના પાન અને થોડીક હિંગ નાખી પછી આપણે ડુંગળી નાખી દઈશું, પછી સમારેલા બટાકા અને ટામેટા અને કેપ્સિકમ નાખી ચમચા વડે હલાવી લઈશું। હવે આપણા ઘઉંના ફાડા અને મગની મોગર દાળ પણ પલળી ગઈ છે તો તેની અંદરનું પાણી આપણે કાઢી લઈશું અને આને કુકરમાં નાખી દઈશું, પછી આમાં 1/2 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ચમચા વડે બધું હલાવી લઈશું। હવે 1/2 ચમચી જેટલો ગરમ મસાલો નાખી
ફરીથી ચમચા વડે મિક્સ કરી દઈશું। હવે તેમાં 3 ગ્લાસ જેટલું પાણી રેડી દઈશું અને ચમચા વડે હલાવી લઈશું જેથી બધું સારી રીતે મિક્સ થઈ જાય। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને કુકરની 3-4 સીટી વાગવા દઈશું। તો 3-4 સીટી વાગી ગઈ છે અને કુકરમાંથી હવા પણ નીકળી ગઈ છે। તો આપણે દલિયા ખીચડી ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે ખીચડી ઉપર થોડુંક પાણી છે, તો ચમચા વડે સારી રીતે હલાવી લઈશું જેથી બધું અંદર સારી રીતે મિક્સ થઈ જાય અને આ ખીચડી ઢીલી હોય તો જ સારી લાગે છે। હવે આપણી દલિયા ખીચડી તૈયાર છે, તો તેમાં આપણે ધાણા ઉમેરી દઈશું અને તેને પીરસી દઈએ। તો કેવી લાગી તમને દલિયા ખીચડીની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।